કેશોદમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ. સરકારી આદર્શ નિવાસી શાળામાં 5 દિવસ સુધી 7 રમતોના આયોજન સાથે આજથી આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં આજથી રસ્સા ખેંચ સ્પર્ધા સાથે પ્રારંભ કરવામાં આવ્યો. પંચોતેરમો આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે 11મો ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો છે, જેમાં આજે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો આમંત્રિત મહેમાનો શાળા પરિવારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રસ્સાખેંચ સ્પર્ધા સાથે તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. પાંચ દિવસ ચાલનાર ખેલ મહાકુંભમાં રસ્સાખેંચ ચેસ સ્પર્ધા, કબડ્ડી, ખોખો, વોલીબોલ, યોગાસન, એથ્લેટિક્સ સહિતની રમતોનું આયોજન થનાર છે, જેમાં તાલુકાભરના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે રમતગમત કાર્યક્રમ બંધ રહ્યા હતા. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનો શુભારંભ કરાયો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબરે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખેલાડીઓમાં રહેલ વિશિષ્ટ શક્તિને બહાર લાવવાના પ્રયાસ સાથે ખેલ મહાકુંભમાં સ્પર્ધકો જુસ્સા સાથે ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભનો શુભારંભ સમયે રાજકીય, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્પર્ધકોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. ડૉક્ટર હમીરવાળા, કન્વીનર, કેશોદ તાલુકા, ખેલ મહાકુંભ 2022. આજરોજ કેશોદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની અંતર્ગત 7 રમતોના આયોજનની અંદર આજે સૌપ્રથમ પહેલા દિવસે રસ્સાખેંચ અને ચેસ રમતનું તાલુકા કક્ષાએ અત્રેની આદર્શ નિવાસી શાળા ખાતે ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી લાભુબેન પીપળિયા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ વડારિયા, જયેશભાઈ લાડાણી અને પ્રવીણભાઈ ભાલાળા તેમજ પરબતભાઈ પીઠિયા, આ શહેરના નામી અનામી ઘણા લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. આજે આ સ્પર્ધાની અંદર અંડર 17, ઓપન એજ, અંડર 40 અને 40+, 60થી ઉપરના ભાઈઓ અને બહેનો માટેની આજે રસ્સાખેંચની સ્પર્ધા અને ચેસની રમત શરૂઆત થઈ ગઈ છે. આ કેશોદ તાલુકાના સ્પર્ધકોમાં શાળા લેવલથી ઉપલી કેટેગરી સુધીમાં ઘણા બધા ખેલાડીઓ આજે ભાગ લઈ અને કેશોદ તાલુકાનું નામ આગળ ધપાવ્યું છે. આ સ્પર્ધાની અંદર વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ જશે, જે સ્પર્ધાઓનું આયોજન આગામી 2 મહિનાની અંદર થનાર છે. ત્યારબાદ એમાંથી વિજેતા ખેલાડીઓ છે રાજ્ય કક્ષાએ ભાગ લેશે. ગ્રામ્ય કક્ષાએ રહેલા ખેલાડીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું એક આ ગુજરાત સરકારનું ખૂબ ભગીરથ કાર્ય છે. આની અંદર ગામડામાંથી શહેર તરફ જઈ અને સારા એવા કોચિંગ સેન્ટરોની અંદર કોચિંગ લઈ અને ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ આપતા થાય એવો એક સરકારનો હેતુ છે. આ રમતગમત ડિપાર્ટમેન્ટ દ્વારા આ સમગ્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે રમતોની અંદર જે બંધ હતી એને આ વર્ષે એટલા જ જુસ્સાથી સમગ્ર ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લાએ પ્રથમ નંબરે રજીસ્ટ્રેશન કરી
અને ખરેખર એક સરાહનીય કાર્ય કર્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, કેશોદ તાલુકા વહીવટીતંત્ર, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ ખેલાડી ભાઈઓ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લઈ અને કેશોદ તાલુકાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય એવો પ્રયત્ન કર્યો છે. આજે તમામ ભાગ લેનાર ખેલાડીઓને હું શુભેચ્છા પાઠવું છું. મારી સાથે પધારેલ સમગ્ર અગ્રણીઓએ પણ શુભેચ્છા પાઠવી છે. આગળ જતા ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરે એ માટે સૌને અભિનંદન પાઠવા છે. થેન્ક યુ. ખેલ મહાકુંભમાં આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં હું શારદાબેન રાખોલિયા અને અમારી સાથે રહેલી ટીમ આજે રસ્સા ખેંચ રમતમાં અમે ભાગ લીધેલો હતો અને આ અમારી 9 બહેનોની ટીમમાં અમે વિજેતા થયા છીએ. એના અમને 40 વર્ષથી ઉપરની જે ટીમ છે અને અમારી 9 બહેનોએ ખૂબ સરસ રીતે આ રસ્સા ખેંચમાં અમે વિનર થયા અને ખૂબ મહેનત કરી અને વગર પ્રેક્ટિસ અમે વિનર થયા છે એમનો મને ખૂબ આનંદ છે. અને આ બધી બહેનો માટે મને અમારી વિજેતા ટીમ થઈ છે એના માટેનો મને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને ખરેખર અમારા જીવને એક સ્પર્ધામાં ભાગ લેવું તો ઠીક છે પણ એક અમારી શક્તિને જે બહાર લાવી અને એક મોજ કરવાની અમને ખૂબ રસાકેસ સ્પર્ધામાં અમને ખૂબ મજા પડી છે.